બીજાને કોઈ વસ્તુ આપવામાં યુઝ કરતા હોય. જ્યારે કે તમે એલ્બો પર ખાંસો તો આ વાયરસ એલ્બો પર અટકી જાય છે અને એ પછી આગળ સ્પ્રેડ થવાનું રોકાઈ જશે. તો ખાંસી કરતા એ વસ્તુ તમે એલ્બો પર ખાંસવાની ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે જ્યારે તમારે એલ્બો નથી અને તમારે ટિશ્યુ પેપર કે રૂમાલ વાપરો છો તો રૂમાલને બરાબર રાખો અને ટિશ્યુ પેપરને વાપરો તો પછી ટિશ્યુ પેપરનો તરત એનો નિકાલ કરી દેવો જોઈએ. અને આ માસ્કમાં એક બીજી અગત્યની વસ્તુ કે માસ્ક મેક્સિમમ 8 કલાક સુધી જ વાપરવાનો હોય, 8 કલાક પછી તેને બદલી નાખવાનો હોય. અને માસ્ક જો ભીનો થઈ જાય તો પણ તરત બદલી નાખો, નહીંતર તે માસ્કનો વધારે તે ચેપ લગાડશે. અને માસ્કનો પણ છે ને પીળા કલરની બોક્સ એ બેગ છે તેમાં નાખવાનું છે. માસ્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે માસ્કને ગમે ત્યાં જો નાખશો તો ઓન ધ કોન્ટ્રારી જે આપણે અટકાવવાને બદલે એનો સ્પ્રેડ બધી વધશે. એટલે માસ્કને માટે ખરેખર ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. માસ્ક ડૉક્ટરને માટે અને પેશન્ટ જે શરદી ખાંસી તાવ છે તે પેશન્ટને માટે ખૂબ જરૂરી છે. જી સાહેબ, આ કઈ રીતે મતલબ ચેપ લાગે છે? કારણ કે આ માહિતી આપવી આપણે બહુ જરૂરી છે. કારણ કે વોટ્સઅપ પર કે આપણે સોશિયલ મીડિયા ઉપર આપણે જોવા જઈએ છીએ તો લોટ્સ ઓફ લોકોએ એટલા બધા મેસેજીસ કર્યા છે, એટલું બધું આના માટેની અવેરનેસ સોશિયલ મીડિયા દ્વારા પણ ખાસી એવી થઈ ચૂકી છે. તો આપણે એવી માહિતી આપણે દર્શક મિત્રોને આપીશું કે જેનાથી દર્શક મિત્રોને ફાયદો થાય અને આ જે રોગનો જે ભય લોકોમાં ફેલાઈ ચૂક્યો છે એમાંથી લોકો બચી શકે. મિત્રો, આ કોરોના વાયરસ એ જ એક હેવી વાયરસ છે અને 500 માઇક્રોન જેટલો મોટો છે. અને એની એક ખાસિયત છે કે હેવી હોવાથી તે હવામાં આપણે જ્યારે ખાંસી ખાઈએ કે છીંક ખાઈએ ત્યારે તે હવામાં 1 મીટર કરતાં વધારે જતો નથી. એટલે દરેક વ્યક્તિ આપણે જે 1 મીટરનું કે 3 ફૂટનું જે કહી છે કારણ કે 3 ફૂટ દૂર રહેવું જોઈએ, તો 3 એની મેક્સિમમ એ પહોંચવાની શક્તિ 3 ફૂટ જ છે. તો એ પછી ત્યાં નીચે પડી જાય છે અથવા તો આપણા શરીરના કપડા પર કે ત્યાં ચોંટી જાય છે. અગત્યની વસ્તુ છે કે એ 3 મીટરની દૂર તમે જો રહેશો તો એ તમારા શરીરને કોન્ટેક્ટ નહીં કરશે, અથવા તમે નજીકમાં હો તો શરીર પર રહીને તે 6 થી 8 કલાક સુધી તે જીવિત હોય છે. એટલે જ્યારે કોઈ પણ ખાંસી ખાય ત્યારે છીંક ખાય છે ત્યારે આપણે જે માસ્કનો અને જે ખાંસી ખાવાને રૂમાલનો અને નેપકિનનો ટિશ્યુ પેપરનો જે ઉપયોગ કરવો છે તે ખૂબ જ અગત્યનો છે. ઇટ ઇઝ સ્પ્રેડ વાયા ડ્રોપલેટ ઇન્ફેક્શન, એટલે કે મોં વાટે, નાક વાટે અથવા આંખમાં જે દાખલ થાય છે અને તે આગળ વધે છે, એનો ફેલાવો આ રીતે થાય છે. ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા આંખ, મોં અને નાક દ્વારા અંદર પ્રસરે છે. હા, તો સેમ વસ્તુ હું પણ એડ કરીશ કે એ કોન્ટેક અને ડ્રોપલેટથી ફેલાય છે. કોન્ટેક એટલે જે આપણે ક્લોઝ સંપર્કમાં હતા એ, યા પછી જે ડ્રોપલેટ એટલે જે સાહેબે કીધું જેમ ખાંસીમાં જે સલાઈવા હોય છે એનાથી સ્પ્રેડ થાય છે. હું બીજી વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ મેં કહેવા માગું છું, બધાએ બહુ બધું આ વાયરસ માટે રીડ કરતા હોઈએ કે અહીંયા એક પેશન્ટની મૃત્યુ થઈ ગઈ, આ પેશન્ટનું આમ થઈ ગયું છે. સો હું તમને એમ કહેવા માગું છું, જ્યારે તમે એક વસ્તુ જે સોશિયલ મીડિયા ફરતી હોય એની ઓથેન્સિટી ચેક કરો, રધર દેન તમે એને રીડ કરો અને સ્પ્રેડ કરો, ફોરવર્ડ કરી દેવો છો, એટલે તમે રીડ કરો કે આ ક્યાંથી આવ્યું છે, આ રિયલી એ રિલાયબલ સોર્સ છે કે નહીં, એની ધ્યાન અને એ વસ્તુનું અગર જો સ્પ્રેડ કરતા જઈએ આપણે કે આ મેસેજ છે, ચાલો આ મને પહેલાં ખબર, બધાને હું સ્પ્રેડ કરી દઉં છું, એ વસ્તુથી લોકોનો પેનિક વધશે. સો આપણને અવેરનેસ રહેવું છે, ના કે પેનિક થવું છે. અગર જો અવેરનેસ હશે તો પેન્ડેમિક રોકાઈ જશે, જેમ કે જે આપણે જે વાયરસનું ટ્રાન્સમિશન છે એ રોકાઈ શકે છે. જી સાહેબ, આજે આપ વાત કરી રહ્યા છે કોરોના વાયરસના ડરથી કેવી રીતે બચી શકાય અને આ વાયરસ જે ફેલાયો છે એટલે આપણા ભારતમાં તો હજુ ઓછું છે અને ખાસ કરીને ગુજરાતમાં હજી સુધી આપણને કોઈ પોઝિટિવ, આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ સુધી કોઈ આપણને પોઝિટિવ કેસ દેખાયો નથી. તો ભગવાનની કૃપા છે આપણા ગુજરાત ઉપર, કોઈ પણ વિઘ્ન આવે છે તો હંમેશા ટળી જ જતું હોય છે અને આપણે એવું માનીશું કે આ પણ વિઘ્ન છે, ટળી જાય જલ્દીથી ભગવાનને પ્રાર્થના કરીશું. પણ સાહેબ, પેન્ડેમિક એટલે શું અને એના ચિહ્નો કયા હોય છે? મિત્રો, WHO એ આ કોરોનાને પેન્ડેમિક કહ્યો છે. પેન્ડેમિક એટલે એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. પેન્ડેમિક એટલે વિશ્વના ઘણા બધા દેશોમાં પ્રસરે તો એને પેન્ડેમિક કહેવાય, કોઈ એક જગ્યાએ હોય તો એને એપિડેમિક કહે, અને કાયમ રહેતું હોય, આ મેલેરિયા પહેલાં આપણે શરૂઆતમાં મેલેરિયા કાયમ રહેતો હતો તો એને એન્ડેમિક કહેવાય.
ને એપિડેમિક એટલે કોઈ સ્ફૂરી નીકળે, 15 દિવસ મહિનાને માટે જે આવી જાય તેને એપિડેમિક કહે. એટલે આ એપિડેમિક પણ એ પેન્ડેમિક બન્યો, એટલે કે વિશ્વના આજની તારીખમાં 130 દેશોમાં તે પ્રસરી ચૂક્યો છે અને લગભગ 1,40,000 લોકોને એનો એના શિકાર થયા, એને ચેપ લાગ્યો છે. એટલે પેન્ડેમિક છે, ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય જો ધ્યાન રાખીશું, સાવચેતી રાખીશું, સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ હાઇજિન રાખીશું તો આપણે એમાંથી બચી શકીશું. અને બીજું એક અગત્યની વસ્તુ, અત્યારે આપણે સ્ટેજ 2માં છે. સ્ટેજ 2, સ્ટેજ 1 એટલે કે ચેપી રોગો, એટલે ચીનમાંથી જે કોઈ વ્યક્તિ બીજા દેશમાં આપણા ભારત દેશમાં આવ્યું હોય અને તે ફરે છે તો એને સ્ટેજ 1 કહેવાય. સ્ટેજ 2 એટલે જે પોઝિટિવ કેસ આવ્યો અને તે સમાજમાં બીજાને લગાડે છે તો તે સ્ટેજ 2 છે. હવે સરકારે જે પગલું લીધું છે, અત્યારે જે બધાને ભીડભાડવાળી જગ્યાએ જવાનું અટકાવવાનું કીધું છે અને મેળાવડા નહીં કરો તે કહ્યું છે, એટલે હવે જે કંઈ કેસ હાજર છે, શરદી ખાંસી તાવવાળા, તે જો ક્વોરન્ટાઇન થઈ જશે, તે જો એક જગ્યા તે રહી જશે તો આપણો આ ચેપ અટકી જશે. એટલે અગત્યની વસ્તુ ભારત દેશને માટે આ 2 વીકમાં જો આપણે સેલ્ફ ડિસિપ્લિન રાખીશું, સેલ્ફ હાઇજિન રાખીશું, આપણા હાથમાં છે. આપણે સ્ટેજ 3માં જવું છે કે સ્ટેજ 4માં જવું છે, અત્યારે ઇટાલી અને ચીન સ્ટેજ 4માં છે કે જેનું અત્યારે આપણે ખબર નથી કે એનો અંત ક્યારે આવશે. આપણે સ્ટેજ 2માં છે. અત્યારે જો દરેકે દરેક વ્યક્તિ, ભારત દેશના દરેકે દરેક વ્યક્તિ જો એમ નક્કી જ કરે કે યસ હવે આપણે અહીંયાથી આપણે અટકાવવો છે, સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ હાઇજિન, જેને શરદી ખાંસી તાવ છે તે બહાર નહીં નીકળે, તરત તાત્કાલિક ડૉક્ટરને ડૉક્ટર પાસે જાય અને એની સારવાર કરાવે, ભીડભાડવાળી જગ્યાએ જવાનું અટકાવીશું તો હું આઈ એમ વેરી મચ શ્યોર કે 15 દિવસ પછી 31 માર્ચે આપણે ખૂબ જ સારી પોઝિશનમાં આવી જઈશું. જી સાહેબ, પણ આ જે ચેપ સપોઝ કે લાગે છે પણ કોને વધારે અસર કરે છે? જેમ કે અમે આગળ વાત કરી, આ માસ્ક પહેરવાની વાત કરી, તો આ વાયરસ તમે જોવા જાઓ તો એની જે બીજું પેશન્ટ ઇન્ફેક્શનમાં જેને ઇન્ફેક્શન લાગે છે અને સિરિયસ થાય છે, જેની મૃત્યુ પામે છે, એવા બહુ સિલેક્ટેડ પર્સન્સ છે, એટલે બહુ ઓછા લોકો છે. ઓનલી 3%ની આસપાસના લોકોને જ વર્લ્ડ વાઇડ આ બીમારીથી સિરિયસનેસ લઈને વેન્ટિલેટરથી લઈને મૃત્યુ થઈ છે. એટલે એ કયા કયા ટાઈપના પેશન્ટ્સ હોય જેને ડર યા જેને સાવધાની રાખવી જોઈએ? જેમ જે પેશન્ટ હાઈલી ડાયાબિટિક હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, જેનું પ્રેશર કંટ્રોલમાં નહીં રહેતું હોય, જે દવાઓ રેગ્યુલર નહીં લેતા હોય, જે કિડની ફેલિયરના પેશન્ટ્સ જેમ કે ડાયાલિસિસવાળા પેશન્ટ, જે પેશન્ટને લીવર સિરોસિસ હોય છે જેમ કે લીવર ફેલિયર આપણે કહેતા હોઈએ એ હોય, અથવા જે પેશન્ટની કોઈ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય જેમ કે કીમોથેરાપી, અથવા પેશન્ટ જો લાસ્ટલી કોઈ HIVનો પેશન્ટ હોય અને એની કોઈ મેડિકેશન એ રેગ્યુલર લેતા ના હોય, અથવા લાસ્ટલી કોઈ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ જેમ કે કોઈ કોઈનો ઓર્ગન કોઈ લીધું હોય જેમ કે રીનલ ટ્રાન્સપ્લાન્ટ, જેમ કે કિડનીએ કોઈ બીજાની કિડની પોતામાં નખાવી હોય, એવા ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટની ઇમ્યુનિટી ડાઉન હોય છે. જે આવા ઇમ્યુનિટી જે જેની લો હોય છે એને વધારે સાવધાન રાખવાની જરૂર છે, અને એ જ પેશન્ટ ક્રિટિકલ થઈ જાય છે. અને લાસ્ટલી જેની એજ મોર ધેન 65 હોય એ બધા પેશન્ટ્સને ખાસ ધ્યાન રાખવું છે કે પોતાનું હાઇજીન મેન્ટેન કરે, હેન્ડ હાઇજીન અને ઓરલ હાઇજીન. હેન્ડ હાઇજીન એટલે પ્રોપર હેન્ડ વોશના સ્ટેપ્સ ફોલો કરવા, 20 સેકન્ડ સુધી હાથ ધોવા હરખા, ખાવા પહેલાં ખાવા પછી, કોઈ ટ્રાવેલ કરીને આવતા હોય એ, અને ભીડ ભડાકા અવોઈડ કરતા. અને લાસ્ટલી આ છુટ્ટી આપણી વેકેશન માટે નથી આપી ગવર્મેન્ટે, એ આપણે ઘરે રહેવા માટે આપેલી છે. તો આ લોકો કોઈ કોઈ લોકો કેરલેસલી આ કહે છે કે આ વેકેશનનું મોડ્યુલ છે, ચલો વેકેશનમાં ફરીને આવી જઈએ, એવું નથી. આ જે 15 દિવસ છે જેમ સંજય સાહેબે કીધું છે, આપણને માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે પોતાની સેફટી અને એન્વાયરમેન્ટ એટલે આપણા આજુબાજુના બધા પબ્લિકની સેફટી માટે આપણે ઘરે રહેવું છે, ફરવું નથી. આ આપણે ફરવાની વેકેશન નથી. ખૂબ જ સાચી વાત છે સાહેબ, ફરવાને માટે આપણને આ વેકેશન આપવામાં નથી આવ્યું, અને સરકાર દ્વારા પણ સારા એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ રોગ ફેલાય નહીં વધારે અને વધારે લોકોમાં અવેરનેસ આવે, એટલા માટે સરકાર પણ ઘણા બધા પ્રયત્ન કરી રહી છે. તો આપણે બી એવું કહી શકાય કે જ્યારે સરકાર આટલી હેલ્પ કરતી હોય ત્યારે
પબ્લિકની પણ એટલી જ જવાબદારી બને છે કે તેમણે પણ સપોર્ટ કરવો જોઈએ અને ધ્યાનમાં રાખીને જે જે રીતે જેમ કહેવામાં આવે છે કે ભા આપ બહાર નહીં નીકળો, કે ભાઈ સ્કૂલ કોલેજો બંધ કરાવવામાં આવી, કે મોલ બંધ કરાવવામાં આવ્યા, થિયેટર્સ બંધ કરાવવામાં આવ્યા, તો એના પાછળનું કંઈ એવું રીઝન છે કે વધારે લોકો ભેગા ના થાય અને આ આ રોગ વધારે ફેલાય નહીં એના માટે આ બધું કરવામાં આવી રહ્યું છે? તો આપણે જરૂરથી સહકાર આપવો રહ્યો અને હું માનું છું ત્યાં સુધી અમારા જે ચેનલ દ્વારા જે અમારા દર્શક મિત્રો કાર્યક્રમો જોઈ રહ્યા હશે એ જરૂરથી આ વાતને ધ્યાને લઈને સહકાર આપશે. પણ સાહેબ, આ જે કોરોના વાયરસનો જે ચેપ લાગવાથી કઈ રીતે એમાંથી બચી શકે એ વિશે આપ જણાવો. એ પહેલાં તો આપણે ખૂબ અગત્યનું કે એના ચિહ્નો જે અત્યારે લોકો જે ગભરાયા છે કે શરદી ખાંસી થાય છે તો તરત આવી જાય છે, એ આપણે અગત્યનું છે કે આમાં ખાંસી, ગળામાં દુખાવો, તાવ, ધીસ થી આર વેરી ઇમ્પોર્ટન્ટ. અને આપણું ઘણા બધામાં હોય છે, એટલે આપણે દરેક શરદી ખાંસી તાવ છે એ દરેકે દરેક પેશન્ટ કોરોના છે એવું માનવાની જરૂર નથી. સામાન્ય શરદી હોય છે, સામાન્ય કોમન કોલ્ડ હોય છે, કોમન ફ્લૂ. લોકોને એક ખાસ વિનંતી, શરદી ખાંસી છે એટલે તમને કોરોના થયો એ માનવાનું કારણ નથી. નો ફીવર, નો કોરોના, નો રનિંગ ઓફ નોઝ, રનિંગ ઓફ નોઝ, નો કોરોના. પાણી ગળે છે નાકમાંથી, ઇટ મીન્સ કે તમને કોરોના નથી. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. તાવ ખાંસી આવતી હોય પણ તાવ નથી એટલે કોરોના નથી, નાક ગળે છે તો પણ કોરોના નથી. એટલે તાવ હોય, ખાંસી આવતી હોય, ગળામાં દુખાવો હોય, પછી પિશાબમાં કંઈ તકલીફ થાય, પિશાબ ઓછો થાય, કે બીજા બધા ચિહ્નો થાય તો આપણે એવું માનવું કે આ કોરોના છે. હવે એનાથી બચવાને માટે, એનાથી બચવાને માટેના 4 થી 5 એક અગત્યના નિયમો યાદ રાખજો કે જેનાથી આપણે ખરેખર બચ્યો. હેન્ડશેક, કોઈની પણ સાથે હેન્ડશેક કરવું નહીં. નમસ્કાર, આપણે હાથ, બે હાથ જોડીને આપણે નમસ્કાર કર્યો અથવા તો પછી બે હાથમાં ખિસ્સામાં રાખીને હલો એમ જ કરો. આપણે એવોઇડ કોન્ટેક્ટ એવોઇડ કરવાનો છે. બીજું, સાબુથી વારંવાર હાથ ધુઓ. તમે ગમે ત્યાં બહારથી આવ્યો કે ગમે ત્યાં કર્યું કરશે પણ હાથ લાગી ગયો તો સાબુથી હાથ ધુઓ. સાબુથી હાથ ધોવાનું એક કારણ એ છે કે આ વાયરસ છે તે જ્યારે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે એ રિપીટ લેયર સાથે બહાર નીકળે છે, એટલે કે એક ફેટનું પડ હોય છે. અને જ્યારે આપણે સાબુથી હાથ ધોઈએ, ડિટર્જન્ટથી હાથ ધોઈએ છે તો તે તરત જ એનાથી મૃત્યુ પામે છે. સેનિટાઈઝર, એમાં આલ્કોહોલ આવે છે તો આલ્કોહોલને કારણે પણ તરત જ એ વાયરસ નાશ પામે છે. એટલે સાબુથી હાથ ધુઓ, વારંવાર હાથ ધુઓ, સેનિટાઈઝરનો ઉપયોગ કરો. સેનિટાઈઝરનો ઉપયોગ કરતો 20 સેકન્ડ સુધી એ સેનિટાઈઝરથી આપણે હાથ ધોવાના છે. સાબુથી હાથ ધુઓ તો એક અગત્યની વસ્તુ, 40 સેકન્ડ સુધી હાથને પૂરેપૂરા ધોવાના છે. હાથને આગળ પાછળ, આંગળીઓ પર, બે હાથની આંગળીની વચ્ચે, અંગૂઠા પર, અહીંયા બંને અંગૂઠા પર, નખ પર, એ રીતે જો આપણે 40 સેકન્ડ સુધી કરીશું તો આપણે ખરેખર આપણા શરીર હાથ પર જે વાયરસ લાગે છે એને આપણે દૂર કરી શકીશું. ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો. જાહેરમાં જે અત્યારે એક નવો એક વસ્તુ લાવે, જાહેરમાં થૂકવું નહીં, એ ખરેખર એક આપણે માટે બહુ અગત્યનો સંદેશો બની જશે કે હંમેશા માટે. સાહેબ, એવું નથી કે વાયરસ આવ્યો એટલે આપણે આ વસ્તુ નહીં કરવી જોઈએ, પણ એક આપણી આપણા શહેરને સ્વચ્છ રાખવા માટે પણ આ ખૂબ જરૂરી છે. સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ હાઇજીન, પછી ભીડ ભરવાની જગ્યાએ જવાનું ટાળો. ખાંસી ખાવ, ખાંસી ખાવાની પણ એક હાઇજીન, એક એટિકેટ હોવી જોઈએ કે રૂમાલથી કે ટિશ્યુ પેપરથી, જેમ સાહેબે કહ્યું તે રીતે રૂમાલ, ટિશ્યુ પેપર અને ખાંસી કે હાથને વાળો અને કોણીમાં ખાવ, એટલે વાયરસ બહાર પ્રસરે નહીં. અને જ્યારે તમે હાથ આમ થાય ત્યારે પણ જિંદગી આપણે કોઈના હાથ અહીંયા નથી કાઢતા હોતા, એટલે કોઈનું પણ રીતે વી ટ્રાય ટુ એવોઇડ કોન્ટેક્ટ સરફેસથી પણ, અને ડ્રોપલેટ ઇન્ફેક્શન જ્યાં એ તે જાય છે તેનાથી પણ આપણે બચી શકીએ છીએ. તો બચવાને માટેના ફરીથી, ભીડ ભરવાની જગ્યાએ જવાનું ટાળો, નમસ્કાર કરો, હાથ ધુઓ, સાબુથી ધુઓ, સેનિટાઈઝર વાપરો, અને સેકન્ડ નહીં કરો, અને થૂંકવાને માટે આપણે ધ્યાન રાખો,
અને ખાંસી ખાતી વખતે તમે આનો ઉપયોગ, ખાંસી અથવા રૂમાલ ટિશ્યુ પેપર અથવા તો અહીંયા ખાંસી ખાવ. યસ સર. સાહેબ, મેં બહુ બધું એવા જોયા છે માણસો જે બે પ્રકારના મેં જોયા છે બેઝિકલી, જે એક તો લક્ષણ હોય તો પણ નહીં બતાવવા આવે કે મને નહીં બતાવવું, મને સારું નહીં થવું, એવા લોકો હોય છે કે અમારી બોડીમાં અમને કંઈ નહીં થશે, અને બીજા હોય છે જે થોડું પણ શરદી થાય તો આવી જાય છે કે મને જો ને કોરોના તો નથી. તો જેમ સાહેબે કીધું, જે લક્ષણ હોય જેને જેને ફીવર આવતું હોય, હાઈ ગ્રેડ ફીવર એટલે તાવ બહુ હાઈ આવતું હોય, ખાંસી આવતી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી, ગળું દુખતું હોય, તો એ પહેલાં જઈને તમારા રિલેટિવમાં કોઈને હોય યા તમારા સગામાં કોઈને હોય યા પોતાના વાઇફ યા હસબન્ડ યા સિસ્ટર યા બ્રધર કોઈને પણ હોય, તો પ્લીઝ એમને કન્સલ્ટ માટે લઈ આવો. ગવર્મેન્ટ સેટઅપ ત્યાં રેડી છે, લોકો ત્યાં બેસેલા છે આખો દિવસ, પોતાનો ટાઈમ એટલે જ વેસ્ટ નહીં કરતા. એ કરવાથી તમે પોતાના એન્વાયરમેન્ટ એટલે આજુબાજુ લોકોને તમે એ હેલ્પ કરશો કે એ સ્પ્રેડ કરતાં રોકી જશે, કારણ કે એ લોકો જ મેઇનલી આવવા માટે ના પાડતા હોય, અને જેને કંઈ ના હોય એ પહેલાં આવી જાય છે કે મને ચેક કરો. એટલે જે આવી ટ્રાવેલ હિસ્ટ્રી લઈને આવતા હોય અને આવા લક્ષણ હોય, પ્લીઝ એ કન્સલ્ટ કરો એમને. આમાં એક વસ્તુ આપણે વધારે અગત્યની, કોન્ટેક્ટ ટ્રેસિંગ, એટલે જે કોઈ વ્યક્તિને શરદી ખાંસી તાવ કે આજે તાવ આવ્યો હોય, કફ વાળું હોય, અથવા ઇટાલીથી કે ચાઇનાથી કે કશેથી આવા કોઈ પ્રદેશમાંથી જો આવ્યો હોય, તો એવી વ્યક્તિએ જેને જેને એને કોન્ટેક્ટ કર્યો છે, ઘણી વખતે એરપોર્ટ પરથી છટકી જાય અને તેમ કે હું તો આવી ગયો, પણ પેરાસિટામોલ લઈને આવી ગયો હોય, ધેટ ઇઝ ધે આર મોર ડેન્જરસ. આપણે એવું માનીએ કે એ ભાઈ આવી ગયા છે, પણ એ જાય જાહેરમાં ફરી એ જીવતો જાગતો બોમ્બ છે, ધેટ ઇઝ અ જીવતો જાગતો બોમ્બ. એટલે એને નથી ખબર કે એ કેટલા જેટલાની પાસે જશે, જ્યાં ખાંસી ખાંસી કે જ્યાં કરશે ત્યાં દરેકે દરેક જણને તે ફેલાવતો જશે. ધેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન, સૌથી અગત્યની વસ્તુ આ છે. વધારે ચેપી રોગ છે એવું કહી શકાય, કહી શકીએ આપણે. ચેપી રોગ વધારે છે પણ મૃત્યુ નથી આપતો, મૃત્યુ દર સિરિયસ નથી. 2-3% એમાં મૃત્યુ દર છે, પણ જે અત્યારે જે હેવોક આવી ગયો છે તે નથી આપણે સાચવવાની જરૂર છે. એટલે કે આવી કોઈ પણ વ્યક્તિ હોય જેને તાવ શરદી ખાંસી હોય, અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે, અને સાથે સાથે એની જો હિસ્ટ્રી હોય, જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે એને હિસ્ટ્રીનું પણ કહેવાનું હોય. વચ્ચે એક હોસ્પિટલમાં એ 5 દિવસ સુધી 10 દિવસ સુધી રહ્યો હતો, એને એને હિસ્ટ્રી જ નહોતી આપી કે હું બહાર ફરીને આવ્યો છું, અને એને હોસ્પિટલના ઘણા સ્ટાફને એને એને ઇન્ફેક્શન લાગી ગયું હતું, ને એ બધાને ધ્યાન રાખવું પડ્યું હતું. માટે આપ સૌને વિનંતી કે જ્યારે તમને કંઈ પણ તકલીફ હોય તો સાચી માહિતી તમે ડોક્ટરને આપો, તો ખરેખર તમે તો 200 જ, પણ સાથે આપણે બીજાને પણ આપણે બચાવી શકીએ. એ આજનો આપણો મુખ્ય હેતુ એ છે કે અહીંયાથી જ આપણે સ્ટેજ 2 છે ત્યાંથી જ આપણે અટકી જઈએ, ને સ્ટેજ 3માં નથી જવું. એને માટે આપણે જ ખૂબ જવાબદારીપૂર્વક આપણે વર્તવું પડશે. ખૂબ જ સરસ આપણે માહિતી આજે ડૉક્ટર ચંદ્રેશભાઈ જરદોશ અને ડૉક્ટર ચિરાગ છતવાનીજી, જે ચેપી રોગના નિષ્ણાંત ડૉક્ટર છે, અને કોરોના વાયરસ ની વિશે આપણે વાત કરી રહ્યા છીએ કે એમાંથી કેવી રીતે બચી શકાય, અને જે હાવ ફેલાયો છે તે ભયમાંથી કેવી રીતે આપ દૂર થઈ શકો એ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. પણ સાહેબ, આના પહેલાં કોઈ આવા કોઈ વાયરસ આવ્યા છે ખરા, જે કહી શકાય કે કોઈ અલગ અલગ પ્રકારના વાયરસ થયા હોય, પણ આજે અત્યારે કોરોના વાયરસની આપણે વાત કરીએ છીએ, તો એવો કોઈ વાયરસ પહેલાં કંઈ થયો છે ખરો? કોરોના વાયરસ ઇટસેલ્ફ જ્યારે, જેમ સાહેબે કીધું, 1960માં આવ્યો હતો, અને એ ટાઈમે પણ સેમ ભાવ બેસી ગયો, બધાએ આખા વર્લ્ડમાં ફેલાઈ ગયું હતું. પછી ધીરે બોડીની ઇમ્યુનિટી, હર્ડ ઇમ્યુનિટી એટલે આપણે બધાના બોડીમાં થોડી થોડી ઇમ્યુનિટી એ વાયરસ તરફ આવી ગઈ, એટલે એ વાયરસ પછી 2003માં સાર્સ લઈને આવ્યો હતો, સેમ વાયરસ રંગ બદલીને 2012માં મર્સ લઈને આવ્યો હતો, અને 2019માં આ કોરોના લઈને આવ્યો છે, કોરોના COVID-19 આપણે કહેતા હોય, નોવેલ કોરોના વાયરસ 2019. તો ઇવેન્ચ્યુઅલી ઇવન આની પણ આપણી બોડીમાં જેમ આ વાયરસ ફેડ થતું જશે, એટલે ઓછું થતું જશે સ્પ્રેડ, એનું બોડીને ઇમ્યુનિટી ડેવલપ થતી જશે. એના સિવાય ઘણા વાયરસીસ આવ્યા છે અને એની બોડીની ઇમ્યુનિટી આપણી ડેવલપ થઈ ગઈ છે, જેમ કે સ્વાઇન ફ્લૂ. જ્યારે સ્વાઇન ફ્લૂ આવ્યો ત્યારે બધામાં એવું જ હતું, અને ઘણા ડૉક્ટર્સની અને ઘણા પેશન્ટ્સની મૃત્યુ થઈ હતી. એ જન્માન જેને એક્સપિરિયન્સ હતો એને ખબર હશે કે આ વાયરસને ડીલ કરવા અમે લોકો સેમ પ્રિકોશન સ્વાઇન ફ્લૂમાં દેલા. સો સેમ વાયરસ
એટલે સેમ રીતે આ સ્પ્રેડ થાય છે. વાયરસનું નામ અલગ છે, અંદર કન્ટેન્ટ અલગ છે, પણ વસ્તુ એક જ છે અને બંનેમાં એટલું સ્પ્રેડ થયું હતું. સો ઇવેન્ચ્યુઅલી આ પણ વાયરસની ઇમ્યુનિટી બોડીમાં ડેવલપ થઈ છે. આ વસ્તુથી આપણે ડરવું નથી. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર એન ક્યોર. સો ઓલવેઝ તમે પ્રિવેન્ટ કરો, પ્રિવેન્શન બીજાને નહીં આપો, પોતાને છે તો સંપર્ક કરો અને એનું ટ્રીટમેન્ટ લો. પણ જી સાહેબ, આપણે વાત કરી કે મૃત્યુ દર આનો મતલબ ઓછો છે, મતલબ જલ્દીથી આમાં ડેથ નથી થતું, તો એ વિશે આપ હમણાં કંઈ કીધા હતા. હા, મૃત્યુમાં જે મેં તમને કીધું છે, જેની ઇમ્યુનિટી ઓછી હોય એનામાં એ જ પેશન્ટોમાં અમે સિરિયસ કન્ડિશન જોતા હોઈએ છીએ. અને જેની ઇમ્યુનિટી સારી હોય છે, એમ કે જેમાં કોઈ બીમારી, જે મેં આગળ વાત કરી, કોઈ બીમારી ના હોય, એ પેશન્ટોમાં આ નોર્મલ શરદી ખાંસીની જેમ નીકળી જશે અને પેશન્ટોને, અડધા પેશન્ટોને જસ્ટ થોડા દિવસમાં રિકવર પણ થઈ જાય છે. પણ જેની ઇમ્યુનિટી ડાઉન હોય એ જ પેશન્ટ શ્વાસ લેવામાં એને તકલીફ પડશે, કિડનીમાં તકલીફ કરશે, જેમ કે કિડની ફેલ થઈ જશે અથવા લીવરની તકલીફ વધી શકે અને એ જ પેશન્ટ આઈસીયુમાં જઈને એમની આગળ જતા તકલીફ અને મૃત્યુ પણ થઈ શકે છે. તો એવા રેર કેસીસમાં જ આ વસ્તુ વધે છે. તમે ટોટલ ડેટા જોયો હશે અને મૃત્યુ ડેટા જોયા છે, તો એમાં 2-3% જ મોર્ટાલિટી આ વાયરસમાં જોવા મળી છે. અત્યારે પણ ઘણા પેશન્ટને કોરોના વાયરસ થઈ પણ ગયો હોય, એમાંથી બહાર પણ નીકળી ગયા હોય ને ખબર પણ નહીં પડી હોય. સો ઇટ ઇઝ નોટ ડેટ મચ કે આપણે કોરોના વાયરસ થાય એટલે બધા ખરાબ હાલત જ થાય. જેમ રીતે આપણે શરદી થાય છે અને જેમ આપણે મટી જાય છે, તે રીતે પણ કોરોના વાયરસ ઘણા થયો પણ હોય, એમાંથી પણ આપણે બધા બહાર નીકળી ગયા હોય છે. સાહેબ, ક્વોરન્ટાઇન એટલે શું? અત્યારે આ શબ્દ ક્વોરન્ટાઇન ઘણો સમાજમાં જોવા મળે છે, દરેક છાપમાં પણ આવતો હોય છે. ક્વોરન્ટાઇન એટલે શું? કે કોઈ બહારથી કોઈ પણ વ્યક્તિ આવી હોય, પરદેશથી આવી કે કોઈ પણ દેશમાંથી આવી હોય, જરૂરી નથી કે દરેક વ્યક્તિને એ ચેપ લાગેલો જ છે. ઘણી બધી વ્યક્તિઓ હોય કે જેને તાવ, ખાંસી, શરદી કશું જ નથી, પણ એ ઇટાલીથી આવ્યો છે કે ફ્રાન્સથી આવ્યો કે ચીનથી આવ્યો છે, હવે સાત 14 દિવસમાં કોઈ પણ જગ્યાથી એ અહીંયા આવ્યો, ઇન્ડિયામાં આવ્યો, સુરતમાં આવ્યો કે મુંબઈમાં આવ્યો. ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ક્યુબેશન પીરિયડ વાયરસ શરીરમાં દાખલ થાય અને દેખા દે, બહાર એના લક્ષણ આવે, તેને ઇન્ક્યુબે, એ 2-14 દિવસનો હોય છે. એટલે જ્યારે માણસ ચેપ આ દેશમાંથી આપણા દેશમાં આવે છે પણ એને શરદી ખાંસી કશું જ નથી, તો એને આપણે છે ને ક્વોરન્ટાઇનમાં રાખીએ, કેમ કે ત્યાંથી ઇઝ અ વેરી લાઇકલી, ઇઝ અ લાઇકલી કેન્ડિડેટ કે એને તાવ હોઈ શકે, એને કોરોના વાયરસ હોઈ શકે. એટલે એને શરદી ખાંસી નથી, છતાં પણ આપણે એને ક્વોરન્ટાઇન એટલે કે એક રૂમમાં રાખીએ છીએ જ્યાં એને કોઈ ટ્રીટમેન્ટ નથી આપતા. ખાવા પીવાનું બધું ફર્સ્ટ ક્લાસ 5-સ્ટાર હોટલમાં જે રીતે રાખીએ તે રીતે જ. એના હદ પર અડધા જે આવે છે બહારથી, તો આના ડરના કારણે પણ કહેતા નથી, પેરાસિટામોલ લઈ લે છે, કફ સિરપ લઈ લે છે. જી જી, એટલે ક્વોરન્ટાઇન એટલે સામાન્ય માણસ જે દેશમાંથી આવ્યો છે એ ઇઝ લાઇકલી, તો એ 14 દિવસમાં એને જો સિમ્પટમ ડેવલપ થાય તો એને આગળ વધીએ. પણ એ 14 દિવસ ઇફ ઇઝ ફાઇન, ઇટ મીન્સ કે હી ઇઝ નોટ હેવિંગ એની કોરોના વાયરસ, અને તે એને આપણે 14 દિવસ પછી એને મુક્ત કરી દઈએ છીએ. સપોઝ કે 14 દિવસની અંદર ને 5મે 7મે 10મે દિવસે તાવ આવે, ખાંસી શરદી થાય, ગળામાં દુખે, તો એને આપણે ચેક કરીએ, તો એનું ચેકિંગ કરવામાં આવે કે એને ખરેખર વાયરસ છે કે સામાન્ય શરદી ખાંસી છે, તો એને આઇસોલેશન વોર્ડમાં મૂકવામાં આવે અને એ રીતે આપણે આગળ વધીએ છીએ. એટલે ક્વોરન્ટાઇન એટલે નોટ નેસેસરી કે એને કોઈ પનિશમેન્ટ આપવામાં આવે છે, ફક્ત 14 દિવસને માટે એને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે અને એ કઈ રીતે ડેવલપ થાય છે, 14 દિવસમાં એનામાં શું નવા ચેન્જીસ આવે છે, તેને માટે જ આપણે એને ક્વોરન્ટાઇન કરીએ છીએ. જી સર, અને જે એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવે છે તો એ શું છે? કારણ કે દરેકને એવું પ્રશ્ન છે કે ભાઈ, કદાચ લોકો વિચારતા હશે કે આ ચેક કરે છે, શું ચેક કરે છે? એ ભાઈ ચેક કરી લીધું, અમને ચેક કરી લીધું છે, અમને કાંઈ છે નહીં, પણ એક્ઝેક્ટલી શું છે? બેઝિકલી કેવું છે કે આપણા પાસે અનફોર્ચ્યુનેટલી યા ફોર્ચ્યુનેટલી એક જ વસ્તુ છે જેનાથી આપણે ચેક કરી શકતા છીએ એરપોર્ટ પર. કારણ કે આ માસ લોકો આવતા હોય, એટલે ગુચ્છામાં લોકો આવતા હોય, એમાંથી બધાને આપણે
સ્કેન કરવા માટે એક થર્મલ ટેમ્પરેચર થર્મોમીટર હોય છે, જે એક ટાઈપનું એમાંથી લેઝર નીકળે અને એ બોડીના ટેમ્પરેચર કેટલું નોટ થાય છે એમાંથી એ નોટ કરી લે છે અને આપણને કહે છે કે પેશન્ટને 99નું ફીવર છે યા 102નું છે યા નોર્મલ બોડી ટેમ્પરેચર છે. જો નોર્મલ હોય દેટ મીન્સ કે જેમ સાહેબે કીધું કે ફીવર નથી એટલે કોરોના નથી એવું ગણતા હોઈએ, એટલે આ ફીવર ના હોય તો એ રીતે માસ જ્યારે અમે લોકો ચેકિંગ જ્યારે એરપોર્ટ પર કરે છે એ થર્મલ થર્મોમીટરથી એટલે લેઝર થર્મોમીટરથી કરતા હોય છે. ઇવન બહાર ચાઇના, યુએસ, યુરોપ બધી કન્ટ્રીઓમાં આવા મલ્ટિપલ કેમેરાઝ છે જેનાથી એ લોકો ફ્રિકવન્ટલી બધા ટ્રાવેલર્સ યા મોલ્સમાં બધા મૂકેલા છે, જ્યાંથી એ લોકો બધા સ્કેન કરતા જઈ આખી બોડીને કે જેમાંથી કોઈને પણ ટેમ્પરેચર હોય તો એ લોકો એને ક્વોરન્ટાઇન તરત કરી લે છે. એના કારણે એ લોકોનો રોકાવો થોડો ઓછું થયું છે. સ્ટીલ એ લોકો પેન્ડેમિક એટલે એપિડેમિક ચાલે છે, પણ આ એક વસ્તુથી અમે એટલીસ્ટ થોડો ટેમ્પરરી અમે નોટ કરી શકતા છે કે આ પેશન્ટને કોરોના હોઈ શકે છે. એટલે એરપોર્ટ પર જે ચેક કરે છે તે ફક્ત તાવ છે કે નહીં તે જ ચેક થાય છે, નહીં કે કોરોના વાયરસ છે કે નથી તે એ નથી ખબર પડતી, ફક્ત એને તાવ છે કે નહીં એટલે ઇઝ અ વેરી લાઇકલી કેન્ડિડેટ ઓર નોટ. ખૂબ જ સરસ માહિતી આપણે કોરોના વિશે આજે આ ડૉક્ટરો પાસેથી લઈ રહ્યા છે. સાહેબ, આ જે કોરોના વાયરસ છે એની કોઈ દવા કે રસી એવું કંઈક આવ્યું છે ખરું? મિત્રો, આ વાયરસ છે ને હજુ નવો જ વાયરસ છે, અત્યારે એની કોઈ સ્પેસિફિક કહી શકાય છે કે ઇટલીમાં બનાવી છે કે એની રસી? એ જ વાત કરીએ આપણે કે આ એક નવો જ વાયરસ છે, તો એની રસી ક્યારે મળે કે જ્યારે આપણે એને સેપરેટ કે આઇસોલેટ કરીએ. આજે દુનિયામાં ઇન્ડિયા ઇઝ અ ફિફ્થ કન્ટ્રી, યુએસએ, ચાઇના, ઇટાલી, ફ્રાન્સ અને ભારત દેશ એવો જ દેશ છે કે જેને વાયરસને છૂટો કર્યો. હવે વાયરસને છૂટો કર્યો ત્યાર પછી આપણે એનામાંથી જ રસી બનાવી શકીએ. એટલે અત્યારે ગઈકાલે જે અમેરિકામાં રોશ કંપનીવાળા ટ્રમ્પે જાહેર કર્યું કે આને માટેની દવા પણ આવી ગઈ, નેક્સ્ટ વીકમાં એ લોકો મૂકશે, વેક્સિન પણ મૂકશે. એટલે આપણે ઇન્ડિયાના કે આખી દુનિયામાં અત્યારે જે અને જે કોરોના જે હાહાકાર મચાવ્યો છે, દરેકે દરેક ડૉક્ટર અને સાયન્ટિસ્ટ બધા ખૂબ જ મહેનત કરી રહ્યા છે કે એના પર વિજય કઈ રીતે મેળવવો. અત્યારે ટેમ્પરરી આપણે જે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપીએ છીએ અને જ્યારે વધારે જરૂર લાગે તો એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, એચઆઈવી એડ્સની જે દવા છે તે પણ કામ લાગે છે અને ક્લોરોક્વિન પણ એમાં કામ કરે છે. એટલે કોઈ પણ સ્પેસિફિક ટ્રીટમેન્ટ હમણાં સુધી ડોક્યુમેન્ટ નથી, પણ બધા ટ્રાયલ્સ પ્રમાણે જો એ લોકોએ રિસ્પોન્સ જોયું છે, એ રિસ્પોન્સ પ્રમાણે એવું માનતા હોય છે કે લોપિનાવર ઇટોનાવર જે એઆરટી ડ્રગ છે, ક્લોરોક્વિન જેમ સાહેબે કીધું, અને જે ઓસમાવીર જે આપણે સ્વાઇન ફ્લૂમાં વાપરતા હતા, એ આ ત્રણ દવાઓ છે જેના ઉપર એ લોકોએ જોયું કે બોડીનો રિસ્પોન્સ સારું આવે છે, રિકવરી થોડી ફાસ્ટ થાય છે. પણ રિયલી એ કામ કરે છે કે નહીં એમાં સુધી સસ્પેન્સ છે, કારણ કે હમણાં સુધી એના પર રિસર્ચ પોસિબલ નથી, કારણ કે આટલું બધું પેન્ડિંગ ચાલે છે એટલે રિસર્ચ પણ એ બાબતે એટલું બધું ફાસ્ટ થઈ શકતું નથી. અને સેકન્ડલી જે વેક્સિન માટે જેમ સાહેબે કીધું કે યુએસવાળાએ કાલે ડિક્લેર કર્યું છે કે એ લોકોએ વેક્સિન ઇન્વેન્ટ કરી નાખી છે, અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ વેક્સિનને અપ્રુવલ આવતા 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 ત્યાં સુધી કદાચ પેન્ડેમિક પતી પણ જાય. એટલે યુએસવાળાએ એવું કર્યું છે કે દે હેવ સ્ટાર્ટેડ કે એક ટ્રાયલ બેઝ પર એક પેશન્ટને અત્યારે આપ્યું છે અને ફ્રીક્વન્ટ થોડા એક બે પેશન્ટને આપીને લોકો સ્મોલ સ્ટડી કરીને પણ એટલીસ્ટ એ જે ફેઝ થ્રી ટ્રાયલ છે એને સ્કીપ કરીને બધે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ટ્રાય કરશે એવું મારી માન્યતા છે. આઈ એમ નોટ શ્યોર કેટલું સાચી વસ્તુ છે, પણ દે વિલ ટ્રાય એન્ડ દેર બેસ્ટ કે આ પેન્ડેમિક આ વેક્સિન થ્રુ હોલ્ડ કરી શકીએ છે. આ વેક્સિન પોસ્ટ ઇન્ફેક્શન થઈ જાય એના માટે નથી, જેમ કે ઇન્ફેક્શન લાગ્યું એના માટે નથી, આ પ્રિવેન્શન માટે છે, જેમ કે જે હાઈ રિસ્ક પેશન્ટ્સ છે એના માટે આ કદાચ ઇન્વેન્ટ થાય છે. જેમ કે મેં તમને કીધું, જેની ઇમ્યુનિટી ડાઉન છે અને હોસ્પિટલ હેલ્થ કેર પ્રોવાઈડર્સ જેમ કે સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર્સ, આઈસીયુ સ્ટાફ, પેરામેડિક સ્ટાફ, એના માટે કદાચ આ વેક્સિન અગર જો આવી જશે તો વધારે યુઝફુલ થઈ શકે છે. જી સાહેબ,
અમારા આ હેલ્થ અવરનેસ કાર્યક્રમના જે અમારા પ્રાયોજક છે સિદ્ધાંત લાઈમ પ્રાઇવેટ લિમિટેડ, જે પીવાનો ચૂનો છે, આનાથી પણ જો આપ ડેઈલી 2 ડ્રોપ સવારે મોર્નિંગમાં પીશો તો ઘણી બધી બીમારીઓમાંથી આપણને એનાથી રાહત મળી શકે છે. એમના સહકારથી અમે આજે આ કાર્યક્રમ કરી શક્યા છીએ. અને સાહેબ, આપને હવે એક લાસ્ટ મારો છે ક્વેશ્ચન્સ, કે આમાંથી બચવા માટે એટલે હજુ સુધી આપણા ગુજરાતની અંદર એવું કંઈક થયું નથી અને ભારતમાં પણ ખૂબ ઓછા પ્રમાણમાં છે, પણ શું વધારે કાળજી લેવી જોઈએ કે જેનાથી આપણે આ ભયથી દૂર રહી શકીએ અને જે પેનિક લોકોમાં છે એ દૂર થઈ શકે, એના માટે આપણે અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપીએ? મિત્રો, આગળ જણાવ્યું તેમ આપણે અત્યારે સ્ટેજ 2માં છે, સ્ટેજ 3માં નથી જવાનું. સ્ટેજ 3માં નહીં જવાને માટે આપણે પોતે જવાબદાર છે. આપણે જાતે જો ધ્યાન રાખીશું, બીજાનું પણ જો ધ્યાન રાખીશું, પોતાનું નહીં ને બીજાનું પણ જો ધ્યાન રાખીશું, તો ચોક્કસ આપણે અહીંયાથી જ આપણે અટકી જઈશું. એને માટે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, વારંવાર સાબુથી હાથ ધુઓ, સેનિટાઈઝરનો ઉપયોગ કરો, ખાંસી ખાઓ ત્યારે જે એટિકેટ જે વાત કરી, રૂમાલ, ટિશ્યુ કે અહીંયા ખાંસી ખાઓ, થૂંકવા પર તમે ધ્યાન રાખો, અને તાવ ખાંસી શરદી કંઈ પણ થાય તો તરત જ તમે ડૉક્ટરનો સંપર્ક કરો, અને સેકન્ડ કરવાને બદલે તમે નમસ્કાર કરશો તો ખરેખર આપણે અહીંયાથી જ આપણે જે કેરિયર સ્ટેટ હોય કે કોઈ પણ વધારે દર્દી આપણે અહીંયાથી જ અટકાવી શકીશું અને આપણે સ્ટેજ 2માંથી જ પાછા આપણે રિવર્ટ થઈ શકીશું. તો ખરેખર એ બહુ મોટી આપણે માટે સફળતા કહેવાશે. એમાં આપ સૌનો સહકાર ખૂબ ખૂબ જોઈએ છે. આપણે સૌએ જવાબદારીપૂર્વક આપણે વર્તવું પડશે, તો જ આપણે આમાંથી આપણે બહાર નીકળી શકીશું. વચ્ચે વચ્ચે એવું વોટ્સએપ પર ચાલતું હતું કે આલ્કોહોલથી આ જંતુ મરી જશે, એટલે એના માટે મને એક કમેન્ટ કરવી હતી કે આ આલ્કોહોલથી વધી જશે ના કે ઘટી જશે. તો આલ્કોહોલ હાથ પર યુઝ કરવાનું છે ના કે પીવાનું છે? આ હાથથી ફેલાય છે, પેટથી નહીં ફેલાતું, એટલે પીવાનું બંધ કરો અને હાથ પર યુઝ કરો. જેમ સાહેબ કીધું, નમસ્તે કરો, ફ્રિક્વન્ટ જે આપણે ગુજુ લોકો છે એનું હેબિટ છે કે નાની મોટી પણ ટ્રીપ તો મારીને આવે, એ બધી ટ્રીપ્સ બંધ કરો, ઘરે રહો, પોતાની સાવધાની રાખો. તમે સાથે તમારા ફેમિલી મેમ્બર્સ પર રિસ્ક પર હોઈ શકે છે, તો જેટલું તમે સાવધાન રહેશો અને ફરવાનું ઓછું કરશો અને પોતાના ઘરે રહેશો અને ધ્યાન રાખશો, પોતાનું હેન્ડ વોશ, ઓરલ હાઇજીન એટલે જ્યારે પણ તમે બહાર પબ્લિક પ્લેસથી આવો છો, એવું નથી કે આપણે ખાલી હાથ જ ધોવાના છે, ઇવન મોઢાને પણ વોશ કરવાનું છે પ્રોપરલી, જેનાથી કદાચ મોઢા પર હોય એ વાયરસ તો તરતની તરત ત્યાં પતી જાય. જ્યારે તમે બોડી જે ક્લોથ્સ પહેરો છો એને પ્રોપરલી કાઢીને અને એને કાઢીને તમે ધોવામાં નાખી દો. લાસ્ટલી હું એવું માનું છું કે જે માસ્ક જે લોકોએ યુઝ કરતા હોય એ શું કહે છે કે આ માસ્ક એક તો એની જે ભાવ છે સ્કાય રોકેટ થઈ ગયો, એટલે એ જે ભાવનું જે માસ્ક હતું 100 રૂપિયાનું એ 500નું અને 1000નું મળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, અને સ્ટાઇલવાળા માસ્ક ને બધાના વેન્ટિલેટર માસ્ક ને હવે શું શું માસ્ક નીકળી ગયા છે. ઇવન મને પણ આજ સુધી ફર્સ્ટ ટાઈમ મેં જોવા મળ્યું છે, એઝ એન આઈડી સ્પેશિયલિસ્ટ, એટલે ઇન્ફેક્શનનો સ્પેશિયલિસ્ટ, હું પણ જોઈને શોખ તો આવ્યા વેરાયટીના માસ્ક નીકળ્યા છે. એટલે એ લોકો શું કરે કે આ એક તો આવા એટલા મોંઘા મોંઘા માસ્ક હોય એટલે એક વાર પહેરીને તો ફેંકી દેવાનું નથી, એ શું કરે માસ્ક કાઢે પછી જેબમાં મૂકી દે અને પછી કે તને જોઈએ લે મારા માસ્ક, અને એ જ પછી ચેપ ફેલાય છે. સો જેમ સાહેબે કીધું, પોતાનું માસ્ક જ્યારે વાપરવું હોય, કદાચ કોઈને વાપરવું પણ હોય કે હું બહુ મને ટેન્શન થાય છે, હું હાઈ પ્રોફાઇલ કેસ છું, મને ડર લાગે છે, મારે નહીં લાગવું જોઈએ ચેપ, તો પ્રોપર માસ્ક પહેરો, એની પ્રોપર ટેકનિક છે. એ માસ્ક જ્યારે તમે પહેરો છો પ્રોપરલી ફેસ કવર હોવું જોઈએ, અને કાઢતી વખતે જ્યારે તમે કાઢતા હોય તો પાછળથી કાઢવું છે, જ્યાં કાનથી યા પાછળથી, ના કે આગળના સરફેસ પર, કે આગળના સરફેસ પર સૌથી વધારે વાયરસનું ટેન્ડન્સી હોય છે, તો પાછળથી કાઢો. કાઢ્યા પછી જેમ સાહેબે કીધું, ડિસ્પોઝ કરો પ્રોપરલી, હેન્ડ વોશ. કાઢ્યા પછી એમને જમવા બેસીએ, ભૂખ લાગે ચલો ખવડાવી દઈએ, એટલે કાઢ્યા પછી એને ફેંકી દો, ના કે જેબમાં મૂકો, ના કે પર્સ પોકેટમાં મૂકો, યા પર્સમાં મૂકો, યા પોતાના હેન્ડબેગમાં મૂકો, એને ડિસ્પોઝ કરો. કારણ કે એ સરફેસ ઉપર વાયરસ હોય છે, તમે એને બેગમાં મૂકશો તો તમારા બેગ ઇન્ફેક્ટ થશે અને પછી બીજાને સ્પ્રેડ થતું રહે, એટલે પોતાને તમે સેલ્ફ ઇન્ફેક્શન આપશો, કરજો જે સેમ માસ્ક તમે વાપસ પહેરશો. તો એ માસ્ક કાઢો, એના પછી ડિસ્પોઝ થવું જોઈએ, ના કે તમારા પોકેટ યા પર્સમાં જવું જોઈએ, અને પછી
એને જમ તમે હેન્ડ વોશ કરીને મોડો હાઇજીન ધોઈને અને પછી તમે જમવા યા તમારા ફેમિલી મેમ્બર્સને મળો. સાહેબ, આ તો આપણે આજે એડલ્ટ લોકો માટે આજે આપણે વાત કરી કે આમાંથી કેવી રીતના બચી શકાય, પણ જે બાળકો છે, ઘરમાં બાળકો હોય છે, તો એના માટે શું ધ્યાન રાખવું જોઈએ સાહેબ? લકીલી આ વાયરસ છે બાળકોમાં બહુ વધારે સ્પ્રેડ નહીં થતો. નેચરલી એનું કોઈ રીઝન નથી મળ્યું એમાં સુધી કે બાળકોમાં કેમ આ ઓછું સ્પ્રેડ થાય છે. એમ નથી બાળકોને ઇન્ફેક્શન નથી લાગે, લાગતે જ લાગે છે, પણ બાળકોમાં ઓછું દેખાય છે અને બાળકોમાં મૃત્યુ પણ આઈ ડોન્ટ નો એટલું બધી થઈ નથી જેટલી મને નોલેજમાં છે. એટલે આ બાળકોમાં બહુ વધારે લકીલી સ્પ્રેડ નહીં હોતો, એ આપણી કુદરતની દેન છે, એને આપણે ધ્યાન રાખીએ અને એ વસ્તુને વધારે ધ્યાન રાખીને આપણે એમને પણ એટલું ધ્યાન રાખીને આપણે એમને પણ હાઇજીન મેન્ટેન કરીને એમને સ્પ્રેડ કરવાની અટકાવી શકીએ. મેઇન આ ઓલ્ડ એજ, જેમ કે મોર દેન 65, એમાં વધારે સ્પ્રેડ થાય ને એમાં વધારે સિરિયસ થાય છે. એટલે બાળકોથી તમે જ્યારે મળો ત્યારે ઓલવેઝ હેન્ડ વોશ, યા ઘરે તમે જઈને, જેમ કે હું ડૉક્ટર છું તો હું ઘરે જઈને પહેલાં હાથ ધોઈશ, મોઢું ધોઈશ, કપડાં ધોઈશ, કપડાં ધોઈને ધોવા નાખી દઈશ અને હેન્ડ ધોઈને પાછું પછી એમને મળીશ, ના કે હું જઈને એમને તરત ઉચકી નાખું. પણ નોટ નેસેસરી કે બાળકો ઇમ્યુન છે એટલે કે આપણે એમને એમને જવા દઈએ. વી હેવ ટુ ટેક કેર, આપણે જે ધ્યાન રાખીએ એ બાળકોનું પણ આપણે ધ્યાન રાખવાનું જ છે. લકીલી કે એમનામાં કેસીસ ઓછા થયા છે, ચાઇનાના જે આંકડા છે તેમાં મોટાના જ ડેથ બતાવ્યા છે, પણ આપણે બાળકોને પણ આપણે સાચવવાતો સાચવવાના તો છે. મારે એટલા માટે પ્રશ્ન પૂછવો પડ્યો કારણ કે હમણાં જે વેકેશનનો માહોલ થઈ ગયો છે, કારણ કે એમાં હવે બાળકો ખૂબ, મતલબ આપણે લોકોને એવું કહીએ છીએ કે ગ્રુપમાં નહીં રહેવાનું કે બધા ભેગા થઈને સાથે નહીં રહેવા, પણ બાળકોને કેવી રીતે સમજાવી શકો તમે? સો વેકેશન મૂડ છે એટલે એટલા માટે આ પ્રશ્ન મારો જરૂરી હતો. સાહેબ, આપણે બાળકોનું પણ આપણે ધ્યાન તો રાખવું છે. લકી કે એમાં ડેથ રેટ ઓછો છે, એમાં ઇન્ફેક્શન પણ ઓછું છે, પણ નોટ નેસેસરી કે આપણે એના નિગ્લેક્ટ કરીએ અને એના પર આપણે ધ્યાન તો રાખીશું. જૂના જમાનામાં એવું હતું કે બાળકોને બહાર રમવાનું વધારે ગમે, પણ આપણા જમાનામાં મોબાઈલ પર આદમી ખુશ છે એટલે બાળકો પણ મોબાઈલથી ખુશ થઈ જાય છે. એટલે એમને કેવી રીતે પણ ઘરે રાખવાની પ્રયત્ન રાખો, કદાચ બહાર ફરવા જાય તો એવી જગ્યા રાખો જ્યાં એન્વાયરમેન્ટ ખુલ્લું હોય, ના કે ક્લોઝ એન્વાયરમેન્ટ જ્યાં ગુચ્છો હોય અને એસી ચાલતી હોય એવી એન્વાયરમેન્ટ કરતાં પણ ખુલ્લા એન્વાયરમેન્ટ, જેમ કે થોડો ગ્રાઉન્ડ પર જવું હોય તો એમને રમી શકે છે. અને જ્યારે પણ પાછા આવે એમને ખાસ કહેજો કે જ્યારે પણ બહાર રમતા હોય મોડા પર હાથ બિલકુલ ના લગાવે, ઘરે આવીને હાથ ધોય અને પછી જમવા બેસે. ખૂબ જ સરસ. પણ સાહેબ, ઘણા બધા લોકોના મોઢાથી સાંભળ્યું છે એટલે હમણાં અમે મીડિયા પર્સન છે એટલે અમે ઘણી બધી જગ્યા ઉપર જતા હોઈએ, ફરતા હોઈએ, તો લોકોનું એવું પણ કેવું પેનિક છે, એવું પણ કેવું છે કે કપડાંથી આ વાયરસ ફેલાય છે, તો એ કેટલું યોગ્ય છે? જેમ આપણે વાત કરી કે 3 ફૂટ સુધી તે વાયરસ ફેલાઈ શકે છે, તો 3 ફૂટમાં કોઈક વ્યક્તિ ઊભું હોય ને એના કપડાં પર લાગ્યું હોય તો એના કપડાં પર પણ એ જીવતું રહે છે. દરેક સરફેસ પર આ વાયરસ દરેક સરફેસ પર 6 થી 8 કલાક 10 કલાક સુધી જીવતું હોય છે. તે પછી અહીંયા ટેબલ હોય કે પછી મોબાઈલ હોય કે કપડાં હોય, ગમે તે હોય, અહીંયા ખાંસી લાગીને પછી આપણે અહીંયા હાથ લગાવી દો તો તે આપણા હાથ પર પણ લાગી જ જાય છે. એટલે દરેક જગ્યાએ તે આ વાયરસ એ જીવતો હોય જ છે. એટલે બેટર કે આપણે જેટલી કાળજી રાખીશું, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, અને પ્રિવેન્શન અને આપણે અટકાવવાનું છે, કોઈ પણ હિસાબે આપણે અટકાવવાનું છે. તમે કપડાથી આપણો, મેં એવું સાંભળ્યું છે કે ચાઇના પ્રોડક્ટ્સ નહીં વાપરો, ચિકન નહીં ખાઓ. એટલે આજે મેં ન્યૂઝપેપરમાં ટાઈમ્સમાં વાંચ્યું કે સી ફૂડના જે સી ફૂડ એટલે ફિશના રેટ યા ક્રેબ્સના રેટ સ્કાય હાઈ થઈ ગયા છે. જે સી ફૂડ મળતું હતું એ 500 રૂપિયાનું એ 5000નું મળે છે. એટલે દેટ્સ હાઉ બીકોઝ ચિકનથી સ્પ્રેડ થાય છે, એટલે ચિકન ખાવાનું વાળાએ બંધ કરી નાખ્યું છે. એ બધી માન્યતા બહુ બધી છે, એ બધી માન્યતાથી નહીં આવવું આપણને. ઓથેન્ટિક સોર્સ વાપરવું છે, એવું નથી કે આ નહીં. મારી પોતાની કઝિને મને ફોન કર્યો એક દિવસ કે હું ચિકન ખાવાનું બંધ કરી દઉં, મને ડર લાગે છે, મને વાયરસ નહીં લાગી છે. આજે જ મારે એક સિનિયર ડૉક્ટરનો ફોન આવ્યો હતો કે મારે કપડાં પર કદાચ લાગી જાય તો હું ઘરે જઈશ તો કેવી રીતે કરીશ. તો અમે લોકોનું એવું ડિસ્કશન હતું કે અમે હોસ્પિટલમાં બેસીએ તો એપ્રેન પહેરીને બેસીએ, અને જે જ્યારે અમે નીકળીએ ત્યાંથી એપ્રેનને ધોવામાં નાખી દઈએ અને નેક્સ્ટ દિવસ આવીને નવું એપ્રેન પહેરીએ. અને બીજી એક વસ્તુ કે
ભારત સરકાર તરફથી કે જે ઓથેન્ટિક જગ્યાથી જે મેસેજ આવે એનો જ તમે સ્પ્રેડ આઉટ કરો. કોઈ પણ ખોટા મેસેજ હોય, કોઈ પણ નેગેટિવ મેસેજ હોય તો એનો ફેલાવો તમે ત્યાં જ અટકાવી દો. આટલું પણ જો કરીશું તો પણ આપણે ઘણા બધા બચી શકીશું. જે બધા મેસેજ, જે ખોટે ખોટા મેસેજ, જેને ઓથેન્ટિસિટી વગરના જે મેસેજ આવે છે, અત્યારે પેલો એક મેસેજ ફરે છે કે ટ્રેનમાંથી બધાને બહાર કાઢે છે ચીનમાંથી. દેટ ઇઝ એ હોંગકોંગ વખતે જ્યારે તોફાન થતું હતું, હોંગકોંગમાં જ્યારે એજ્યુટેશન થયું હતું તે વખતનો મેસેજ છે, અને અત્યારે તેને આની સાથે જોઈન કરી દીધો. એટલે અત્યારે આપણે એવું માને છે કે લોકોને પકડી પકડીને પકડી દે છે ને એને જેલમાં કે ત્યાં લઈ જાય છે, મારી નાખે છે, એવું નથી. આ ખોટા મેસેજ છે તેને જો આપણે અટકાવીશું તો મને એક બહુ મોટી સેવા કરી દીધી કહેવાશે. બિલકુલ જ, અમે પણ અમારા માધ્યમ દ્વારા આપને જણાવીએ છીએ. જી જી સર, WhatsApp ફોરવર્ડ જોયા છે જેના અંદર માણસ ચાલતો ચાલતો પડી જાય છે, એવા પણ મેં મેસેજીસ જોયા છે. એટલે પ્રોપર જે ઓથેન્ટિક વિડીયોઝ હોય યા ફોરવર્ડ હોય એ જુઓ ને તમે સ્પ્રેડ કરો, અધરવાઇઝ ખોટું પેનિક વધશે અને સ્પ્રેડ નહીં કરો, કારણ કે પેનિક વધારશે. એ તમને એવું લાગે કે આ મજાક છે પણ રિયલી આ ભયથી તમને, એટલે પ્લીઝ એ વસ્તુ પર ધ્યાન રાખો. ખૂબ જ સરસ આપણે આજે કોરોના વાયરસ વિશેની માહિતી, કે આ વાયરસથી ડરો છો તમે તો એનાથી નહીં ડરો, એના માટે આપણે આ બંને ડૉક્ટરો પાસેથી માહિતી લીધી. અને ખાસ અમે અમારા માધ્યમથી આપને જણાવીએ છીએ કે બિલકુલ જ જો આપણે પાસે સાચી માહિતી નહીં હોય, પહેલાં આપની પાસે કોઈ પણ મેસેજ આવે છે એને પહેલાં ચેક કરો કે આ કેટલું સાચું છે ને કેટલું હકીકત છે, પછી જ એને ફોરવર્ડ કરો. કારણ કે આપણને વેકેશન મળ્યું છે, આપણે ફ્રી છીએ, કે આપણે ઘરમાં બેસીને કે ભાઈ આજે આ જ કરવું છે, તો જી ઘણા લોકોને એવું હોય છે કે અમારી માહિતી પહેલાં પહોંચી જાય, અમે પહેલાં આપી દઈએ. હા, સો આ બધી વસ્તુથી આપણે લોકોમાં ભય ફેલાવીએ છીએ, કારણ કે જે જરૂરી માહિતી છે. અત્યારે એવું પણ થઈ ગયું છે સાહેબ કે એટલા બધા મેસેજીસ લોકો સુધી પહોંચી જાય છે કે જ્યારે સાચો મેસેજ અને સાચી માહિતી હશે ને તે આપણાથી જોવાતી જ નથી. તો આ બધું બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ તમે કરો, પણ એને લિમિટેડ જોઈ વિચારીને કરો. લોકો સુધી ખોટા મેસેજ ના પહોંચે, લોકો ખોટી રીતે ના ગભરાય, એનું બિલકુલ ધ્યાન રાખો. અને જે પણ સરકાર દ્વારા પણ આપણને જે પણ માહિતીઓ આપવામાં આવી રહી છે, અને રોજે રોજ તમે ન્યૂઝ દ્વારા તો આપણને જાણવા મળે જ છે કે આજે પણ વિજયભાઈ રૂપાણીએ અપીલ કરી છે લોકોને, તો દરેક માહિતી તમારા સુધી પહોંચે જ છે, તો એ સીધી યા તો ન્યૂઝ દ્વારા લોકોને મળી જ રહી છે. તો વારંવાર વોટ્સઅપથી લોકોના વોટ્સઅપ મેસેજ ભરાય એવું નહીં કરો, એવી અમારી પણ દિલથી તમને વિનંતી છે. અને આવી જ રીતે અમે પાછા અવેરનેસના કાર્યક્રમો સાથે આપની સાથે પાછા ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી અમને રજા આપશો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સાહેબ, બંને ડૉક્ટર મિત્રનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.